नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 विज्ञान प्रकरण 5 सजीवना पायानो एकम अने लेक्चर नंबर 6 भणी रह्या छीए। आनी पहेला ना लेक्चर नी अंदर आपणे अंतःकोषरसजाळ आकृति दोरीने समजावी, एवी ज रीते आजे एनी बीजी अंगिका छे गोल्गी प्रसाधन, जेने आपणे गोल्गी काई कहीए, गोल्गी काई गोल्गी प्रसाधन ની ટુકનો ભણવાની છે। તો કે ગોલ્ગી પ્રસાધન સૌપ્રથમ તેની શોધ કોણે કરી? પછી એનું સ્થાન ક્યાં આવેલું છે અને એની રચના? પછી આપણે એના કાર્યોની આકૃતિ गोल्गी नामना वैज्ञानिके तेनु संशोधन अने अवलोकन कर्यु अथवा तो वर्णन करी, એટલે ખબર પડી ગઈ કે આનો શોધ કોણે કરી હતી? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક, એટલે કેમિલો ગોલ્ગી, એના ઉપરથી એને નામ આપ્યું ગોલ્ગી પ્રસાધન। સ્થાન, તો એનું સ્થાન પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં હોય, એટલે જ્યારે પણ આકૃતિ પ્રાણી કોષની દોરો કે વનસ્પતિ કોષ બંનેની અંદર હોય, એટલે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ માં આવેલા હોય છે। રચના, તો આપણે રચના નીચે દોરેલી છે, દોરેલી આકૃતિ ઉપરથી એવી ખબર પડે કે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાય પટ્ટિકાઓ આવેલી છે। જેને શું કહેવાય? તો સિસ્ટરની કહેવાય, જેને સિસ્ટરની કહે છે। શું લખ્યું? કે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પટ્ટિકાઓ આવેલી છે, જેને સિસ્ટરની કહે છે। ગોલ્ગી પ્રસાધન ગોલ્ગી પ્રસાધનો કેટલીક વખત એ અંતઃકોષરસજાળ સાથે જોડાયેલી હોય છે। અંતઃકોષરસજાળ સાથે જોડાયેલી હોય છે, બરાબર? એટલે આપણે એની થોડી રચના વિશે લખી દીધું। હવે આપણે એની આકૃતિ હમણાં દોરીએ, એ પહેલા આપણે એના કાર્યો ભણી લઈએ કે અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ દ્રવ્યનું પેકેજિંગ કરી કોષની અંદર કે બહાર મુક્ત કરવાનું કાર્ય કરે છે। અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ દ્રવ્યનું એ શું કરે? એટલે કોણ? ગોલ્ગી પ્રસાધન એ પેકેજિંગ કરી કોષની અંદર કે બહાર મુક્ત કરવાનું કાર્ય કરે છે। બીજું કે જ્યાં નિપજો હતી
જે નિર્માણ થતી નિપજોનું પેકેજિંગ, પછી બીજું એનો સંગ્રહ, એ ગોલગી પ્રસાધનની પુટિકામાં થાય. પુટિકાઓમાં થાય છે એટલે જે નિપજો હતી એનો પેકેજિંગ સંગ્રહ એ ગોલગી પ્રસાધનની જે પુટિકા છે એમાં થાય છે. હજુ બીજા બે મુદ્દા કે સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરે, સરળ શર્કરાનું જટિલ શર્કરામાં એ રૂપાંતર કરે ને તે લાઇસોજોમ. હવે પછીની પ્રક્રિયા અંગિક આપણે લાઇસોજોમ ભણવાના, એટલે લાઇસોજોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલ છે. આ પ્રશ્ન પૂછાય કે લાઇસોજોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી અંગિકા કઈ? તો ગોલગી પ્રસાધન. તો ઊંડું પૂછે કઈ અંગિકા લાઇસોજોમના નિર્માણ સાથે સંકળાયેલી છે? ગોલગી પ્રસાધન. શું ભણ્યા? શોધ, કેમિલો ગોલગી, સ્થાન પ્રાણી કોષ વનસ્પતિ બંનેમાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકા જેવી રચના હોય, તો પુટિકાઓ જેવી કોથળીઓ આવેલી હોય જેને સિસ્ટરની કહેવાય. કેટલીક વખત અંતઃકોષરસ જાળ સાથે પણ જોડાયેલી હોય. અંતઃકોષરસ જાળ નિર્માણ થતા દ્રવ્યનું પેકેજિંગ કરી કોષની અંદર કે બહાર મુક્ત કરે. પેકેજિંગ દ્રવ્ય હોય એનો સંગ્રહ ગોલગી પ્રસાધનની પુટિકામાં થાય, સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર થાય અને તે લાઇસોજોમ અંગિકા સાથે સંકળાયેલ છે. હવે આપણે આકૃતિ દોરીએ તો આવું કીધું કે આકૃતિની અંદર સ્ટાર્ટિંગમાં કઈ રીતે દોરીએ છીએ હું કહી દઉં. પહેલા આ દોરેલી છે, એના પછી ઉપરવાળી, એના પછી આ. તો આપણે એકબીજાને આ બધાને અડાડી દઈએ છીએ. જો આવી રીતે હવે તમારે પેન્સિલ હોય એટલે પેન્સિલથી આ જે આખી કોથળી આમ દોરેલી છે એ આછો ડાર્ક ભાગ કરી દેવાનો. આછો ડાર્ક ઘસી ઘસીને ભૂકા નહીં કાઢી નાખવાના, કે એની પાછળનું પેજ પણ ફાટી જાય. હવે આપણે એનું નામ નિર્દેશન કરી દઈએ. કે સિસ્ટરની છે પુટિકાઓ અને આ અંગિકાનું નામ છે ગોલગી પ્રસાધન. બરાબર, આપણી આકૃતિ પૂરી થઈ ગઈ.
ચલો એના પછીની અંગિકા છે રિબોસોમ્સ, નાની એવી અંગિકા છે રિબોસોમ્સ, તે પટલમય વિહીન અંગિકા છે, તે પટલમય વિહીન અંગિકા છે, તે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એમ બંને કોષમાં આવેલી હોય છે. કે તે બધા જ સક્રિય કોષોમાં જોવા મળે છે. ચાલો પહેલો મુદ્દો શું ભણ્યા, પટલ વિહીન અંગિકા, બીજો સુકોષ કેન્દ્રી અને આદિ કોષ કેન્દ્રી બંને કોષની અંદર જોવા મળે છે, તે બધા જ સક્રિય કોષોમાં જોવા મળે. હવે આ સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે એવું લખ્યું તો ક્યાં હોય, તો કે સુકોષ કેન્દ્રી કોષમાં ક્યાં હોય, તો કે કોષ રસમાં, કણાભ સૂત્રમાં, સુકોષ કેન્દ્રી કોષના કોષ રસમાં, કણાભ સૂત્રમાં, હરિત કણમાં, બીજું અંતઃ કોષરસ જાળ, આપણે હમણાં દોર્યું આગળના લેક્ચરમાં એમાં અંતઃ કોષરસ જાળ પર જોવા મળે છે. એટલે ક્યાં જોવા મળે છે, તો સુકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષના કોષરસ જળ, કોષરસ જળમાં, કોષરસમાં, કણાભ સૂત્રમાં, હરિત કણમાં, અંતઃ કોષરસ જાળ પર જોવા મળે છે. કે તે કોષમાં પ્રોટીનના સંશ્લેષણ, તે કોષમાં પ્રોટીનના સંશ્લેષણ માટેનું સ્થાન છે. આ બે માર્ક્સનો પ્રશ્ન છે, બરાબર? એટલે આપણને ખૂબ જ સારી રીતે આવી જાય. તે પટલમય વિહીન અંગિકા છે, આદિ કોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી કોષ એમ બંનેમાં હોય, બધા જ સક્રિય કોષોમાં જોવા મળે, સુકોષ કેન્દ્રી કોષના કોષ રસમાં, કણાભ સૂત્ર, હરિત કણમાં, અંતઃકોષ રસ જાળ પર જોવા મળે છે, તે કોષમાં પ્રોટીનના સંશ્લેષણ માટેનું શું છે, સ્થાન છે. ચલો એના પછી છે લાઇસોજોમ. તો લાઇસોજોમની સૌ પ્રથમ તો ઉત્પત્તિ, કે લાઇસોજોમ તો ગોલગી કાય એટલે કે ગોલગી પ્રસાધન ગોલગી પ્રસાધનમાં પુટ્ટિકા રૂપે લાઇસોજોમ આવેલ હોય છે. એની રચના કોની, લાઇસોજોમની, કે તે પાચક ઉત્સેચકો પાચક ઉત્સેચકો ધરાવતી પટલમય કોથળી જેવી રચના છે. પટલમય કોથળી જેવી રચના છે એટલે પાચક ઉત્સેચકો ધરાવે. આ પાચક ઉત્સેચકો શું કામ કરે, તો પાચન કરવાનું કામ કરે. કોનું કરે તે હમણાં સમજાવીએ. બીજું કે આ ઉત્સેચકો એ કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા
નિર્માણ પામે છે. એટલે ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. હવે એનું મહત્વ કે લાઇસોઝોમ એ કોષાંતરીય પાચન માટેના ઉત્સેચકો ધરાવે છે. આ લાઇસોઝોમની અંદર ઉત્સેચકો હોય, પણ એ ઉત્સેચકો શું કામ કરે? પાચન અને કોષાંતરીય પાચન, એટલે કોષનું પાચન કરે. કોષ સિવાયના બીજા કોઈ પદાર્થો હોય તો એનું પણ પાચન કરે. એટલે લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટેના ઉત્સેચકો ધરાવે છે. તે કોઈ તૂટેલી અંગિકા અથવા નાશ થવાની તૈયારીમાં હોય, એટલે એવું કહેવાય નાશ થવાના આરે હોય, તેવી જૂની અંગિકાનું પાચન કરે અથવા તો વિઘટન કરે એ કોષને સ્વચ્છ રાખે છે. હવે લાઇસોઝોમનું મહત્વનું કાર્ય કે તે કોઈ તૂટેલી અંગિકા હોય અથવા તો નાશ થવાના આરે હોય એવી જૂની અંગિકાનું પાચન કરી નાખે અને કોષમાંથી એને દૂર કરી નાખે, એટલે આપણે એવું કહીએ કોષને સ્વચ્છ રાખે છે. હવે આનું મહત્વ છે તો એ હાનિકારક પણ છે. કેમ? તો કે એની અંદર પાચક ઉત્સેચકો આવેલા છે. એટલે કોઈ અંગિકાનું પાચન કરે અને ઘણીવાર કંઈક પ્રક્રિયાની અંદર જો કોઈ તકલીફ થાય તો એ પોતે પોતાનું પાચન કરી નાખે, એટલે પોતાના કોષનું જ પાચન કરી નાખે છે, એટલે હાનિકારક. કે કોષીય પાચનમાં જો કોઈ ખામી સર્જાય તો તે લાઇસોઝોમ પોતાનું જ પાચન કરે છે. એટલે તો શું કરે? તે પોતાનું જ પાચન કરે છે. જ્યારે કોઈ ઈજા થાય અથવા કોઈ કોષ જીર્ણ થાય, જીર્ણ એટલે શું? મરી જવાની, પૂર્ણ મરવાની તૈયારી, મૃત થવાની તૈયારીમાં હોય. જ્યારે કોઈ ઈજા થાય કે જ્યારે કોઈ કોષ જીર્ણ થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે. હવે લાઇસોઝોમ તૂટે તો એની અંદર શું હોય? તો પાચક ઉત્સેચકો હોય. તો તેમાં રહેલા પાચક ઉત્સેચકો, એટલે તેના ઉત્સેચકો દ્વારા તે કોષનું પાચન થાય છે અને તેથી તેને શું કહેવાય છે? તો આત્મઘાતી કોથળી કહેવાય. બે અંશનું કારણ છે કે લાઇસોઝોમને
આત્મઘાતી કોથળી કહે છે કારણ આપો તો શું બોલાય કે લાઇસોજોમ એક પડનું આવરણ ધરાવે છે લાઇસોજોમમાં કોષાંતરીય પાચન માટેના ઉત્સેચકો આવેલા હોય છે જ્યારે કોષીય પાચનમાં કોઈ ખામી સર્જાય ત્યારે આ પડ તૂટે એટલે પટલ તૂટી જાય અને ઉત્સેચકો બહાર આવે છે જેથી તે બીજી અંગિકાનું પાચન કરે છે અને ક્યારેક તે પોતે જ પોતાનું પાચન કરે છે તેટલા માટે તેને આત્મઘાતી કોથળી કહે છે આત્મઘાતી એટલે શું પોતે પોતાનું જ પાચન કરી નાખે પરિણામે એને આત્મઘાતી કોથળી કહે છે આજના લેક્ચરની અંદર આપણે ત્રણ ગોલગી પ્રસાધન રિબોઝોમ્સ અને લાઇસોઝોમ આ ત્રણ વિશે ભણ્યા